સ્વામિનારાયણ ભગવાને વચનામૃત મધ્યના પાંત્રીસમાં લખ્યું છે મહારાજ કહે છે કે અમે જુદા જુદા સ્થાનકોમાં ઉત્સવો કર્યા હોય કથાવાર્તા કરી હોય કંઈક ક્રિયાઓ કરી હોય તો ભગવાન કહે છે કે આ બધી અમારી ક્રિયા તમારે સંભાળવી સાંભળવી અને બીજાને કહેવી એમ કરીને મહારાજ શું કહે છે કે અમારા સર્વે ચરિત્રો અને ક્રિયાઓ કલ્યાણકારી છે જો આપણે ઘણા બધા સમયથી નિષ્કુળાંત સ્વામીએ મહારાજની જે નાની નાની બધી વિગતો નોંધી છે તો ભલે વિગત નાની નાની લાગે કે મહારાજ અહીંયા બેઠા આ જગ્યાએ બેઠા પણ ભગવાન કહે છે કે આ બધી ક્રિયાઓને સંભાળવી આ બધી ક્રિયાઓ કલ્યાણકારી છે પરમ પૂજ્ય સ્વામી મહારાજ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં જ સુરતમાં બિરાજમાન હતા પૂજ્ય વિવેકસાગર સ્વામી ત્યાં આવ્યા પછી સ્વામી બાપા ત્યાં જમતા હશે ને એ ટાઈમમાં પછી એમને એક ડાયરી પોતાની કાઢી વિવેકસાગર સ્વામીએ એમ એમને યોગી બાપાના બધા પ્રસંગો નોંધેલા પછી એ તો વાંચતા હતા અને સ્વામી પણ બહુ રાજી થતા હતા પછી એમાં અમુક પ્રસંગ તો ખાલી એક બે લીટીના જ આવે કે યોગી બાપા અહીંયા બેઠા કે યોગી બાપાએ આમ કર્યું પછી વિવેકસાગર સ્વાઈ બોલ્યા કે આ બીજા લોકોને કદાચ આ સામાન્ય લાગે કે એક કે બે લીટીમાં શું પ્રસંગ પણ અમને તો બહુ સુખ આવે પછી મહંત સ્વાઈ મહારાજ બોલ્યા અમને પણ બહુ સુખ આવે પછી કે આ તો કલ્પતરુ જેવું છે હરીલા કલ્પતરું જેવું પછી તો બધું પતિ્યુંને સ્વામી પોઢવા જતા હતા રૂમમાં ગયા તો ત્યાંય વિવેકસાગર સ્વામીએ પ્રસંગો કહેવાના ચાલુ રાખ્યા બાપા આમ પોડી ગયા પલંગ ઉપર ત્યાં પણ એમને બે પ્રસંગો ગયા પછી મહંત સ્વાઈ મહારાજ બોલ્યા કે ખરેખર આમાં જ શાંતિ રહેલી છે આજે યોગી બાપાના પ્રસંગો સાંભળ્યા ને પછી કે યોગી બાપા કહેતા ને સમર્તી દુઃખની હરનારી પછી આત્મસરૂ સાંઈ બોલ્યા કે અને સામે સુખની કરનારી પછી વિવેકસાગર સ્વામીએ કોઈ કવિનું કાવ્ય બોલ્યા કે એવું આવે છે ને ભજનમાં મેં તો સુમી રન મેં સુખ પાઉં

भूधर भाड़ा छे मेड़े मंचे डोल ही डोड़े भूधर भाड़ा छे गोखवाण वंडी देवाले भूधर भाड़ा छे कूबा मेडी मेड़ी हवेली भूधर भाड़ा छे बैठा बंगले संग कामेली मंदिर मंडप दलीचा भुदर भाड्याचे નિસ્કુળાન સ્વામીએ મહારાજને ક્યાં ક્યાં બેઠેલા જોયા છે એની વાત કરે છે આમાંથી અમુક વાત આપણે ગઈ સભામાં જોઈ હતી એમાં આપણે હિંડોળાની વાત કરેલી કે નિસ્કુળાન સ્વામીએ મહારાજને હિંડોળા પર બેઠેલા જોયા છે એમાં પણ આપણે વડતાલમાં જે હિંડોળામાં મુક્તાનંદ સ્વામી મહારાજને ઝુલાયા હતા એનું પદ પણ જોયેલું તો આવી રીતે ઘણી બધી વખતે વિશેષ કરીને ફૂલદોલનો ઉત્સવ આવે ત્યારે આ બધા પરમહંસો આવો સુંદર હિંડોળો બનાવીને મહારાજને ઝુલાવતા એમાં પણ પ્રસિદ્ધ વડતાલમાં નિસ્કુરાનંદ સ્વામીએ જે બારબારણાનો હિંડોળો બનાવેલો એ પણ પ્રસિદ્ધ છે અને મહારાજ પછી હિંડોળા પર થાંભલી પકડીને ઊભા હતા અને તે વખતે કેવું સુંદર દ્રશ્ય સર્જાયેલું એની વાત ભક્ત ચિંતાણીમાં નિસ્કુળાનંદ સ્વામી લખી છે एवे हिंडोड़े बैठा महाराज जन त्याय पार लई उभा फूल नहार पण प्रभु ने के मय पाय अति भीड पासे न जवाय તેના મનોરથ પૂરા કીધા હાથ છડી વડે હાર ધા તો મહારાજે હિંડોળામાં આમ થાંભલી પકડીને ઊભા છે અને બધા સંતો હરિભક્તો બધા આવ્યા છે ઘણાના હાથમાં ફૂલના હાર છે અને બધાની ઈચ્છા છે કે મહારાજને આ હાર આપવો પણ એટલી બધી ભીડ છે એમ અને હિંડોળો હાલતો હોય કેમનો નજીક જવાય પછી મહારાજે કેવી સરસ લીલા કરી તો મહારાજે છડી વડે એમના હાથમાં છડી હતી આમ છડી લંબાવે ને એવી રીતે હારી લીધા પછી ઘણાના હાથ વડે પણ હારી લીધા હરિચરતરામ સાગરમાં આ જ પ્રસંગનું વર્ણન કર્યું છે કે હિંડોળે પછી સંતો પૂજા કરવા આવ્યા અને ગુલાલ ધર્યો તો મહારાજ ગુલાલમાં પગ મૂકે હિંડોળા પર ઊભાવા મહારાજ ગુલાલમાં પગ મૂકે સાકળના ગાગડા સંતો મહારાજના પગમાં મૂકે વેગે ચાલતા હિંડોળા પર ઊભા થઈ જાય હવે આ પાછળ આટલો વેગમાં હિંડોળો ચાલતો એમાં મહારાજ ઊભા થઈ જાય જમણા હાથે થાંભલો પકડે ડાબો હાથ છૂટો રાખે અને હાથમાં છડીથી હાર લે ક્યારેક બંને હાથે થાંભલો પકડી પોતાના પગ વડે પણ હાર લે તો આવી સુંદર લીલાઓ મહારાજ હિંડોળામાં બેસીને કરતા હતા એકવાર મહારાજ ત્યાં બામરોલી ગામમાં હતા અને રાયણના વૃક્ષ નીચે સરસ હિંડોળો આ બધા ભક્તોએ બાંધેલો તેવું સુંદર વર્ણન આવે છે કે મહારાજ માણકી ઘોડી પર બેસીને આવ્યા અને માણકી ઘોડી પરથી સીધા જ કૂદીને મહારાજ હિંડોળામાં બેસી ગયા આવું પણ સુંદર વર્ણન ત્યાં આવે છે ને હિંડોળાના તો ઘણા બધા પદો છે આપણે દર વર્ષે હિંડોળાની પેલી કેસેટમાં પણ બધા સાંભળતા જ હોઈએ છીએ તો મહારાજ આવી રીતે અદ્ભુત હિંડોળા કરતા અને એમાં પણ આ વડતાલનો બાર બારણાનો હિંડોળો એ તો ખૂબ જ પ્રસિદ્ધ છે એનું પદ આપણે સાંભળીએ ફૂલ ગુલાબ ને મોગરાથી फूल गुलाब ने मोगरा बार बार् बारो हिण्डोरो हे हेकरी निष्कूर् नन्दे कमाल हिण्डोळे हरि झूलारे फूल डोलनो उत्सव रसा हरी हरि झूलारे કે લાગે તો આવી રીતે બાર બાણાના હિંડોળામાં જે મહારાજ ઝૂલતા હશે નિસ્વાન સ્વામીએ હિંડોળો બનાવ્યો કેવી કેવું અદ્ભુત એ દ્રશ્ય છે એનું આપણે આ મનમાં કલ્પના કરીએ ને તો પણ આપણા અંતરમાં આનંદ થઈ જાય અને આપણા માટે તો વિશેષ આનંદ શું કે ભગવાન સદા પ્રગટ છે અને આપણા હરિ પણ આવી લીલાઓ કરીને આપણને આવી સ્મૃતિ આપે પૂજ્ય જે સ્વામી મહારાજે ઓગણીસો ને સત્તાણુંની સાલમાં વિદ્યાનગરની અંદર ખૂબ જ ભવ્ય ફૂલદોલનો ઉત્સવ કરેલો કદાચ તમારામાંથી ઘણા બધા હરિભક્તોએ લાભ પણ લીધો હશે એનો ઇતિહાસ તો લાંબો છે આપણે એમાં નથી જતા પણ એ મંચ ઉપર કેવું ડે ડેકોરેશન કરવું સુશોભન કરવું બધું બાપા માર્ગદર્શન આપતા હતા ભક્ત ચિંતામણી વાંચી હરિલામૃત બધા ગ્રંથો વાંચીને ત્યારે જેવું પરમંસોએ મહારાજ માટે કરેલું એ બધું જ બાપાએ કરાવડાયું બરાસ કપૂરના હાર હિંડોળા પર બધું સુશોભન અને એવો જ સુંદર એ બાર બાણાનો હિંડોળો ત્યારે મંચ ઉપર બનાવેલો અને એમાં મહારાજની મૂર્તિ મૂકી બાપાએ ઝુલાવેલી તે વખતે સ્વાઈ બાપા માટે પણ પેલી આંબાની ડાળ ઉપર આમ હિંડોળો બનાવીને બાપાનું આસન એટલે કે બાપાને એમાં બિરાજમાન કરેલા પછી આ ઉત્સવ તો પૂરો થઈ ગયો પછી ઉત્સવ પછી આ હિંડોળાને શું કરવું તો સંતોને વિચાર આવ્યો કે ત્યાં વિદ્યાનગર છાત્રાલયમાં પેલું અક્ષરવન છે કે અહીંયા આપણે આ હિંડોળો મૂકીએ તો સ્મૃતિ રહે અને બધા યુવકોને અને હરિભક્તોને દર્શન થાય પછી એ જ વર્ષે સ્વામી બાપા પાછા ત્યાં વિદ્યાનગર પધાર્યા અને બાપાની હાજરીમાં જ પછી બાપાને કહ્યું કે બાપા તમે ત્યાં આ હિંડોળાનું પૂજન કરો અંદર ભગવાનને પધરાવીએ પછી તો બાપા ત્યાં આવ્યા ઠાકોરજીની ઉત્સવમૂર્તિ પધરાવી આરતી કરી પછી બધા સંતોનો અને યુવકોનો પ્રેમ કે બાપા આપણ એમાં બિરાજો આમ તો જનરલી સ્વામી બાપા એવી રીતે ના બેસે પણ ભક્તોનો પ્રેમ હશે તો પછી બાપા પણ એમાં બિરાજ્યા પછી તો બધા સંતોએ યુવકોએ બાપાને ઝૂલાવ્યા એ હિંડોળો એટલો અદ્ભુત હતો કે આમ ગોળ ગોળ ફરે અને આમ ઝૂલા તમે ઝૂલાવી પણ શકો પછી બાપા ઊભા થયા તો સંતોએ કીધું કે બાપા મહારાજની જેમ થાંભલી પકડીને મહારાજ ઊભા રહેતા હતા તેવી સ્મૃતિ આપો તો બાપાએ પછી આમ થાંભલી પકડીને પણ ઊભા રહ્યા અને ફરી પાછો આખો હિંડોળો આ બધા યુવકોએ અને સંતોએ આમ ગોળ ફેર્યો તેવી એવી અદ્ભુત લીલા ત્યાં સ્વામી બાપાએ ત્યાં વિદ્યાનગરમાં કરેલી કદાચ ક્યારેક આપણે ત્યાં દેશમાં જઈએ ને જો વિદ્યાનગર જવાનું થાય તો એ પ્રસાદીનો હિંડોળો એના પણ આપણને દર્શન થાય તો સ્વામી બાપા પણ આવી રીતે હિંડોળા પર બિરાતા વિદ્યાનગરનો જ એક બીજો પ્રસંગ છે એ જરા જુદી પ્રકારનો છે આમ સ્મૃતિદાયક નથી પણ બાપાની સ્થિતિના દર્શન થાય ઓગણીસો ને છ્યાસીમાં ત્યાં વિદ્યાનગર છાત્રાલયમાં બાપા પધારેલા અને ધોરણ અગિયાર અને બાર સાયન્સના બધા વિદ્યાર્થીઓ હોય એમની એક સભા રાખેલી અને સભા રાત્રે હતી લગભગ આમ સાડા નવ જેવો ટાઈમ થઈ ગયેલો અને ત્યાં જૂનું મંદિર અત્યારે તો મોટું મંદિર થઈ ગયું પણ ત્યાં નાનું મંદિર પહેલાં હતું તો એ મંદિરમાં ઠાકોરજી તો પોડી ગયેલા પણ ત્યાં બાપા માટે આસન બનાવ્યું હતું તો વિચાર આવ્યો બધાને કે આપણે હિંડોળો બનાવીએ એટલે હિંડોળો હતો જ ઉત્સવમૂર્તિ પધરાવતા હતા એ જ હિંડોળો પછી આમ થોડું વ્યવસ્થિત કરીને બાંધ્યો ત્યાં તો કડા હોય દેશમાં અને ઉપર અને પેલી દોરી બાંધીને હિંડોળાને ચાર બાજુ કડા મારીને બાંધ્યો પછી ટેસ્ટિંગ માટે પૂજ્ય ધર્મચરણ સ્વામીને બેસાડ્યા કે ભાઈ જોઈ લો બરાબર ને વજનને બધું તો જોઈ લીધું બરાબર છે પછી વલ્લભ સ્વામીને પાછું બેસાડ્યા કે બરાબર બાપા બેસવાના છે ને પાકું કરવું પડે તો વલ્લભ સ્વામી બેઠા એમને પાછા આમ થોડા બે ત્રણ આમ હિંચકા પણ ખાઈ જોયા કે બધું બરાબર છે ને પછી સ્વામી બાપા પધાર્યા હિંડોળા પર બેઠાને હવે સામે આ બધા જુવાન છોકરાઓ બેઠા હોય અગિયારમાં બારમા ધોરણના અને બાપા કથા કરતા હતા અને ચાલુ કથાએ આમ જમણી બાજુનું પાછળનું કડું નીકળી ગયું અને આખો હિંડોળો ઢળી પડ્યો અને બાપા આમ નીચે પગ ઉપર આટલા બધા છોકરાઓની હાજરીમાં આવું થાય જુવાન છોકરાઓમાં તો ગમે તેવો માણસ આમ છોભીલો પડી જાય પણ બાપા તો કંઈ નહીં જાણે કશું બન્યું જ નથી તરત આમ બધાએ ઊભા કરી દીધા નીચે બેસી ગયા બાપા અને પેલું માઇક નીચું કરીને પાછી બાપા કથા કરવા માંડ્યા હવે જે આયોજક સંત હતા પૂજ્ય વિવેકનિધિ સ્વામીને બધા તો આમ ગભરાઈ ગયા કે શું થશે ઠપકો મળશે પછી ત્યાં જ પહેલાં તો આમ સભાપતિને બાપાની માફી માગી કે બાપા માફ કરજો તો બાપા તો એકદમ કે અહીંયા ભગવાન બેઠા છે ને એમની હાજરીમાં આપણે હિંડોળે ચડી બેઠા તો આવું જ થાય ને એમ ગમતમાં બાપાએ કશું બોલ્યા નહીં પછી બાપા રૂમમાં ગયા ફરીથી વિવેકનિધિ સ્વામી આમ માફી માગ્યા કે બાપા માફ કરજો કે આવું થયું તો ફરી પણ સ્વામી બાપાએ આમ વાત ઉડાડી દીધી પછી એમને બીજે દિવસે ફરી સ્વામી બાપાને પૂછ્યું કે સ્વામી સવારમાં કે બાપા કઈકાલ ભૂલ થઈ માફ કરજો તો બાપા તરત વાત એ વાતમાં લક્ષ જ આપ્યા વગર કે આજે શું સભામાં કાર્યક્રમ છે આવતીકાલે શું કાર્યક્રમ છે જો મોટા પુરુષ કેવા છે આપણી ભૂલને ઢાંકી દે આપણને દુઃખ ન થાય તો આ પણ એક બાપાની સ્મૃતિ છે આમ સ્મૃતિદાયક સ્મૃતિ નથી પણ સ્વામી બાપાના વિશેષ ગુણો આપણને જોવા મળે તો આવી રીતે મહારાજ હિંડોળે બેસતા પ્રમુખ સાંઈ મહારાજ મહંત સાંઈ મહારાજને પણ ઘણીવાર હિંડોળે બેઠેલા દર્શન આપણે કર્યા છે સ્ટેજ ઉપર આ વખતે બાપા અહીંયા અમેરિકા લંડન આવ્યા ત્યારે પણ આપણે હિંડોળા પર બાપાને મહંત સાંઈ મહારાજને અહીંયા પણ બેસાડેલા તો મહંત સાંઈ મહારાજના પણ હિંડોળા ઉપર આપણે દર્શન કરેલા છે પછી આગળ નિષ્કૃત સાંઈ વર્ણન કરે છે કે ગોખમાં બિરાજમાન થયેલા મહારાજને જોયા છે આમ દિવાલની અંદર ગોખ હોય ને હવે ગોખમાં ક્યાં ભગવાન બેઠા હશે તો વચનામૃતમાં આવે છે અંત્યનું બારમું અને અંત્યનું પંદરમું કે પોતાના ઉતારાની મેળીના ગોખમાં મહારાજ બિરાજમાન હતા અને જેતલપુરનું ચોથું વચનામૃત કે મહોલના દક્ષિણાદા ગોખમાં ગાદી તકિયાના ઓઠીંગણ દઈને મહારાજ બિરાજમાન હતા તો મહારાજ આવી રીતે ક્યારેક ગોખલામાં પણ પરમ આસન કરતા આ બધી વિશેષ સ્મૃતિ રહે ને ગઢડામાં એવો સુંદર પ્રસંગ આવે છે કે ગઢડામાં મંદિરની પાછળ ગોખ એમાં મહારાજ બેસતા અને ત્યાં બેસીને કબૂતરને જુવાર નાખતા અને એવી લીલા કરતા કે પેલી જુવારની મુઠ્ઠી હાથમાં લઈને નાખે અને પેલા કબૂતર આમ અદ્ધરથી ચણી જાય એટલે કે પેલા દાણા લઈ લે નીચે પડવા પણ ના દે આવું પણ વર્ણન આવે છે પછી નિસ્કુવાન સ્વામી કહે છે કે વાણમાં બેઠેલા જોયા વાણમાં એટલે હોળીમાં તો મહારાજ હોળીમાં પણ બેઠેલા આમ તો આપણને એવા પ્રસંગો ઓછા સાંભળવા મળે છે પણ એવા પણ નિસ્કુવાન સ્વામીએ દર્શન કર્યા છે રીલામૃત ગ્રંથની અંદર એક વર્ણન આવે છે त्याथी गया प्रभु गाजने त्याना राय करियो सन्मान त्याथी मही नदी उतरिया बैसी होड़ी भी से भगवान राख्या लांबा पग लटकता नदी नीरे भिंजाया ते हा જન જાણે તો મહારાજ આ બધા આગળ આપણે આગળ નીકળી ના ગાય પણ શ્રીજી મહારાજ આ બધું ઝારોલા અને બામણ ગામ અને બધા ગામ ફરીને ગાજણા ગામમાં ગયા અને ત્યાં મહારાજનું સન્માન કર્યું પછી મહીસાગર નદી એ મહારાજ ઉતર્યા હોળીમાં બેસીને અને ભગવાને કેવી લીલા કરી હોળીમાંથી પોતાના પગ આમ નીચે લટકાવ્યા અને પાણીની અંદર આમ પગ મહારાજના ચરણાવિંદ એમાં ભીંજાતા જાય એવી રીતે હોળીમાં બેસીને મહારાજે એ નદી પાર કરી ઊંડો મરમ એહ વાતનો હવે આમાં ભગવાનની તો દરેક ક્રિયામાં મરમ હોય આપણને શું ખબર પડે પણ મહારાજને તો એ પ્રસાદીનું જળ કરીને કેટલા બધા જીવોનું કલ્યાણ કરવું હશે પણ આવી રીતે શ્રીજી મહારાજ પણ હોળીમાં બિરાજેલા પ્રમુખ સ્વામી મહારાજને તો આપણે સારંગપુરમાં અનેકવાર જળજીલની ઉત્સવમાં ભવજલ તારિકા નામની જે પેલી બોટ છે એની અંદર બિરાજમાન થયેલા આપણે બાપાના ઘણીવાર દર્શન કર્યા છે અને પ્રમુખ સ્વામી મહારાજ તો ઓગણીસો ને ચુઓતેરમાં તારીખ ઓગણત્રીસ નવ ઓગણીસો ચુઓતેર અહીંયા લંડનમાં થેમ્સ નદીમાં જ બાપાએ જળજીલીનો ઉત્સવ કરેલો અને સરસ મજાની મોટી બોટ આમ તો હોળીના કહેવાય આ મોટી બોટની અંદર બાપાને પધરાવેલા અને એ પણ સુંદર દ્રશ્યો ઘણા બધા વિડીયોમાં પણ આપણે જીવનચરિત્રના વિડીયોમાં પણ આવે છે કે બાપા પછી એમાં જાય છે પછી આ લંડનના બધા મોટા મોટા બિલ્ડિંગ્સ બધા ટાવરને બધું પાછળ દેખાય છે પછી બાજુમાં હરિભક્તોની મોટી બોટ જાય છે અને બધા હરિભક્તો બાપાને જોઈને આમ હાથે કરે છે ને ઘણા તો આમ કૂદતા હોય છે નાચે છે તો એ બધા દ્રશ્યો આપણને યાદ આવે છે પછી બાપા એમાં બેસીને પત્ર લખતા હોય છે પછી યોગી બાપાએ થેમ્સ નદી પાવન કરેલી પ્રસાદીની જગ્યા પણ બાપાને એમાંથી બતાવે છે અને છેલ્લે પછી સ્વામી બાપા ત્યાં નદી કિનારે ઉતરીને ત્યાં એક સરસ મજાનો પાર્ક છે ત્યાં આગળ બેસીને પછી બાપા અને બધા હરિભક્તો ત્યાં ભોજન લે છે તો એની પણ સ્મૃતિ આપણને જે ઘણા જૂના હરિભક્તોને તે સ્મૃતિ હશે જ અને આપણે સ્વામી મહારાજની તો હમણાં ત્રણ વર્ષ પહેલાંની સ્મૃતિ છે સ્વામી બાપા જ્યારે અઢારમી જૂન બે હજાર સત્તરના રોજ સ્વામી મહારાજ અહીંયા પધાર્યા ત્યારે આખો કાર્યક્રમ ગોઠવાયો હતો કે પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિ વિસર્જનનો અને એ માટે મહંત સ્વામી મહારાજ ત્યાં થેમ્સ નદીના કિનારે પધાર્યા અને રિવર પ્રિન્સેસ નામની બોટ એમાં સ્વામી બાપાને બિરાજમાન કર્યા સુંદર બધું વર્ણન લખ્યું છે કે એમાં ઠાકોરજીને પછી થેમ્સના જળથી સ્નાન કરાવ્યું પછી પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિપુષ્પોનું પૂજન થયું બંને કિનારે બધા હરિભક્તો હતા હજારોની સંખ્યામાં અને સ્વામી બાપાના દર્શન કરતા હતા પછી બોટના આગળના ભાગે ત્યાં ગુલાબના ફૂલોથી સુંદર બધો શણગાર કર્યો હતો પ્રમુખ સ્વાઈ મહારાજની બે ચિત્ર પ્રતિમા પણ મૂકેલી એની વચ્ચે મહંત સ્વાઈ મહારાજનું આસન કર્યું હતું અને પછી મહંતસ્વામી મહારાજે અસ્થિ પણ ત્યાં નદીમાં પધરાવ્યા અને મહંત સ્વાઈ મહારાજની બોટ પણ આ લંડનના બધા કહેવાય ને સારી સારી બધી પ્રસિદ્ધ જગ્યાઓ એ બધી જગ્યાએથી સ્વામી બાપાને ઉભા રાખીને ઘણા ફોટા પણ લીધા પાર્લામેન્ટ હાઉસ છે પછી પેલું લંડન આવી છે આ બધી જગ્યાએ મહંતસ્વામી મહારાજે અને સ્વામી પણ બધા હરિભક્તોને આમ વેવ કરીને સ્મૃતિ આપતા હતા તો આ બધી સ્મૃતિ આપણને પણ થાય છે કે મહંત સ્વામી મહારાજ પણ આવી રીતે હોળીમાં બિરાજમાન થયેલા તો મહારાજ હોળીમાં બેઠા એની પણ સ્મૃતિ અહીંયા નિષ્કળ સ્વામી કરે છે તો આવી રીતે આપણે પણ જુદા જુદી જગ્યાએ જુદા જુદા વાહનોમાં બાપા બેઠા હોય એની આવી સ્મૃતિ આપણે કરીએ તો કેટલી બધી સ્મૃતિ થાય પછી આગળ લખે છે કે મહારાજને વંડી ઉપર બેઠેલા જોયા છે હવે વંડી એટલે દિવાલ તો મહારાજ વંડી ઉપર પણ ક્યાંક બેઠા હશે એવું વર્ણન આવે છે કે સારંગપુરમાં જ રાઠોડ ધાદલના દરબારમાં વંડી હતી એના પર મહારાજ બિરાજેલા અને એવી રીતે મહારાજે દર્શન આપેલા તો શ્રીજી મહારાજ કેવી બધી જુદી જુદી લીલાઓ કરી અને પોતાના ભક્તોને આ બધું સુખ આપતા હજુ પણ ઘણી બધી જગ્યાએ મહારાજ બિરાજમાન થયા છે એનું વર્ણન આપણે આગળ જોઈશું પણ જો ભગવાન અને મોટા પુરુષ આ બધી ક્રિયાઓ કરે આપણને ઘણી વાર લાગે કે આ ક્રિયામાં શું મોટી વસ્તુ છે પણ એક આવી નાનકડી ક્રિયા આપણા અંતરની અંદર એ મૂર્તિ ઉતરી જાય અને એની સ્મૃતિ આપણે કરીએ ને તો ગમે તેવું દુઃખ આપણને આવી પડ્યું હોય દૈહિક દુઃખ હોય કે ગમે તે માનસિક દુઃખ હોય એ બધા દુઃખ દૂર થઈ જતા હોય છે જેમ આપણે શરૂઆતમાં કહ્યું ને કે મહારાજ પોતે બોલ્યા કે અમારા સર્વે ચરિત્ર અને ક્રિયાઓ કલ્યાણકારી છે માટે એનું મનન કરવું સાંભળવા અને કહેવા આવી વાત મહારાજે કરી છે તો જો આપણે પણ પ્રમુખસ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજના કેટલા બધા દર્શન કર્યા છે જુદી જુદી જગ્યાએ બેઠેલા દર્શન આપણે આ બધે હમણાં આગળ પ્રસંગો કયા ને અહીંયા જ મંચ ઉપર કેવા જુદા જુદી રીતે આપણે બાપાને પધરાવ્યા હશે પછી યોગીજી મહારાજનું પણ આવે છે કે યોગી બાપા અહીંયા આવ્યા ત્યારે હિંડોળા પર પધરાવેલા પછી પ્રમુખ સ્વામી મહારાજને પણ આવી રીતે જુદી જુદા આસનો પર પધરાવ્યા હશે ગયા વખતે આપણે ખુરશીનું વર્ણન જોયેલું આપણા ઘરમાં બાપા પધાર્યા હોય ત્યારે ખુરશીમાં બિરાજમાન કર્યા હશે સોફામાં બિરાજમાન કર્યા હશે તો આ બધી લિંક આપણે ગોઠવી દેવાની કે કોઈક વસ્તુ જોઈએ ને આપણને બાપાની સ્મૃતિ થાય આમ ખુરશી જોઈએ તો આપણને ખુરશીમાં બેઠેલા બાપા યાદ આવે આમ સ્ટેજ જોઈએ તો સ્ટેજ પર બિરાજમાન બાપા યાદ આવે પછી ગાડી જોઈએ તો ગાડીમાં બિરાજેલા બાપા યાદ આવે જો આવું આપણે નિસ્કલાન સ્વામી આ જ કર્યું છે આમ જોવા જઈએ તો મહાવૈરાગ્યવાન હતા પણ જો એમને મોટાભાગનો સમય તો ભગવાનની સ્મૃતિમાં જ ગયો છે એમને જે આ બધા ગ્રંથો લખ્યા છે ભક્ત ચિંતામણી હરિસ્મૃતિ બધામાં મહારાજની સ્મૃતિ જ આવે છે તો વૈરાગ્ય કરીને પણ નિયમ ધર્મ પાળીને પણ અંતે તો ભગવાનની મૂર્તિનું સુખ લેવાનું છે તો આવા જુદા જુદા ચરિત્રો એનું શ્રવણ કરી મનન કરી અને સ્મરણ કરી આપણે પણ અંતરમાં આવા ભર્યા ભર્યા રહીએ અને બાપાની સ્મૃતિથી આપણું જીવન સાર્થક બનાવી શકીએ એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય